लखी सको।
હવે તમે જુઓ છો કે 3 અને 2 એ કેવી સંખ્યા આવી ગઈ અવિભાજ્ય સંખ્યા ને અવિભાજ્ય સંખ્યાના અવયવ પડે નહીં 2 એટલે 2 અને 1 2 2 એ જ રીતે તમે આગળ કરી શકો હવે આપણો આ આપણો અહીં પૂરો થાય છે એટલે લખી દેવાનું 24 ના અવયવ કેટલા થશે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને તમે આ રીતે પણ લખી શકો 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા પરંતુ આપણે સંખ્યા ક્રમ વાઇઝ લખીએ તો આપણે એ વધારે અંકો પડે 2 2 4 4 2 8 8 2 24 આ એના અવયવ પડી ગયા આ રીતે તમે લખો એટલે તમને 2 માર્કની પરીક્ષામાં આવી રીતે પૂછાઈ શકે અને સંખ્યા બદલીને તમને પૂછી શકે છે હવે આપણે ત્રીજો દાખલો જોઈશું કે 6 ના પ્રથમ 5 અવયવ લખો તો તમને પરીક્ષામાં આવી રીતે પણ પૂછી શકાય અને 6 ની જગ્યાએ બીજી કોઈ પણ સંખ્યા પણ તમને આપી શકે છે અને 5 ની જગ્યાએ તમને 4 પૂછે 6 પૂછે એ પણ અવયવી તમને પૂછી શકે છે તો અહીં આપ્યું છે 6 ના પ્રથમ 5 અવયવી લખો તો આપણને મેં અવયવી સમજાવી દીધી ત્યારે મેં કહ્યું તું ટૂંકમાં તમને યાદ દેવાય દો કે તમે એનો ઘડિયો લખી દો એટલે તમારો અવયવી તમને ત્યાં મળી જાય તો 6 ના પ્રથમ પણ પ્રથમ 5 અવયવી કહ્યું છે એટલે પ્રથમ જે અવયવી આવતા હોય પ્રથમ જે ઘડિયામાં આવતા હોય તે આપણે લખવાના તો 6 ના પ્રથમ 5 અવયવી બરાબર 6 એકા 6 6 દુ 12 6 તારી 18 6 ચોક 24 6 પંચા 30 અને 6 6 36 1 2 3 4 5 6 પ્રથમ 6 અવયવી આપણે થઈ ગયા આપણે 5 પૂછ્યા છે તો તમે અહીં સુધી લખો તો પણ ચાલે અને વધારે લખો તો પણ ચાલે અને અહીં 5 પૂછ્યા છે તો તમે અહીં ડોટ ના કરો તો ચાલે પરંતુ તમારે એવું કોઈ હોય કે 6 ના 5 અવયવ 6 ના અવયવી લખો તો તમારે એ વખતે ડોટની નિશાની લખાવી કારણ કે અવયવી અનંત છે એટલે એ નિશાની દર્શાવવી જરૂરી છે પરંતુ અહીં કોઈ નિશ્ચિત સંખ્યા આપી દીધી હોય કે 5 જણાવો 4 જણાવો 6 જણાવો તો તમે અવયવી રીતે લખીને મેળવી શકો છો અહીં 5 કહ્યું છે તો તમે 4 લખો તો તમને 1 નહીં લખ્યો હોય તો એ પણ માર્ક્સ તમારું પરીક્ષામાં કપાઈ જશે એટલે 5 ફરજિયાત લખવાના 1 વધારે હશે તો ચાલશે પણ 1 ઓછો હશે તો ચાલશે નહીં તો તમને રકમ પટીને પણ તમને અવયવી પૂછાઈ શકે છે હવે આગળ ચોથો દાખલો જોઈએ કે સંખ્યા રેખાના ઉપયોગથી 8 ઓછા 3 મેળવો સંખ્યા રેખાના ઉપયોગથી એટલે તમારે સંખ્યા રેખા દર્શાવવી ફરજિયાત છે જો તમે સંખ્યા રેખા ન દર્શાવો અને તમે ડાયરેક્ટ એનો જવાબ મૂકશો તો તમને જવાબનો અડધો જ માર્ક્સ મળશે સંખ્યા રેખાનો માર્ક્સ મળશે નહીં એટલે સંખ્યા રેખા દર્શાવવી ફરજિયાત છે તો સંખ્યા રેખાઓના ઉપયોગથી 8 ઓછા 3 મેળવો હવે તમને આ ચેપ્ટર 2 માં પૂછાયો છે બરાબર તો ચેપ્ટર 2 માં પૂર્ણ સંખ્યામાં આપણે ઓનલી ધન સંખ્યાઓ લઈએ છીએ એટલે શૂન્યથી ચાલુ કરીએ તો શૂન્ય 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણે 8 સુધી જવાનું છે પણ 10 લખો તો ચાલે આ સંખ્યા રેખા દર્શાવી દીધી હવે જે પહેલો અંક છે ત્યાં આગળ જઈને આપણે ઊભા રહીએ તો ત્યાં આગળ જઈને હું ઊભી આઠ ઉપર ઊભી હવે ઓછા કર્યા છે માઇનસ કરવાના છે એટલે આપણે માઇનસ કરવાના હોય તો ડાબી બાજુ જવાનું અને પ્લસ કરવાના હોય તો જમણી બાજુ જવાનું હવે માઇનસ છે એટલે આપણે ડાબી બાજુ જઈશું ડાબી બાજુ એટલે આ બાજુ હવે આપણે પહેલી બાજુ જવાની જરૂર નથી હવે ડાબી બાજુ જઈશું પણ કેટલા ડગલા 3 ડગલા 3 એકમ તો 3 ગણો એ 1 2 અને 3 આપણું સ્ટોપ અહીંયા આવી ગયું તો આપણો શું બનશે જવાબ હવે રીતે નિશાની કરજો 8 માંથી 3 બાદ કરતા આપણને જવાબ શું મળે છે 5 તો 8 ઓછા 3 બરાબર 5 આમ તો તમને મગજમાં ખબર પડી કે મેં બાદબાકી શીખ્યા હોય એટલે ખબર જ હોય કે 8 માંથી 3 જાય તો 5 જ રહે પણ આપણે સંખ્યા રેખાના મદદથી બનાવવાનું છે એટલે સંખ્યા રેખા દોરવાની
અને હવે નિશાની દર્શાવી ફરજિયાત છે અને છેદને લાસ્ટમાં હું લખી દઉં એટલે તમારો આખો બે માર્કનો દાખલો પૂરો થાય. હવે આપણે છઠ્ઠો દાખલો સમજીશું કે એવું કહેવામાં આવ્યું છે 9325 નું વિસ્તરણ કરો. 9325 નું વિસ્તરણ કરો. તો જ્યારે વિસ્તરણ કરીએ છીએ ત્યારે તમને સ્થાન અને સ્થાન કિંમત જો તમને આવડતી હોય તો આનું વિસ્તરણ તમે સરળતાથી કરી શકો છો. તો સૌથી પહેલા 9000 ગુણ્યા, તો 9 × 1000 કરો ત્યારે 9000 થાય. જે અંક આપ્યો છે અને એની સ્થાન કિંમત કયામાં છે, 1000માં છે એટલે 1000 વડે ગુણશો એટલે તમને એની સ્થાન કિંમત મળી જશે. તો આની સ્થાન કિંમત 9 × 1000 એટલે 9000 થઈ ગઈ. ફરીથી જે અંક આપ્યો છે તેનો ગુણાકાર જે સ્થાનમાં હોય એ સ્થાન લખી દેવાનું એટલે 1000ના સ્થાનમાં છે 1000 લખાય. પછી વત્તા 325, તો 300 એટલે 300ના ખાનામાં છે 100ના ખાનામાં એટલે અંક લખી દો અને એને કોની જોડે ગુણવાના 100 વત્તા 25 બે દશકના ખાનામાં છે એટલે બે ને 10 વડે ગુણવાના વત્તા 5 એકમના ખાનામાં છે એટલે 5 ને 1 જ વડે ગુણવાના. જો એનો તાળો મેળવવો હોય આપણું વિસ્તરણ અહીંયા પૂરું થાય, પણ તમારે તાળો મેળવવો હોય તો આપણે એને શું લખીશું 9000 × 1000 વત્તા 3 × 100 300 વત્તા 2 × 10 વત્તા 5 × 1 5. સરવાળો કરો 5 2 3 9325 તમને એ મૂલ્ય મળી ગયું. તો આપણો જવાબ સાચો. હવે તમને આ રકમની જગ્યાએ 10000 વાળું પણ પૂછી શકે, તો 10000માં અહીંયા 10000ની જગ્યાએ અહીંયા 10000 મૂકીને તમારે એનું વિસ્તરણ કરવાનું. તો આ 2 માર્ક્સમાં તમને આવી રીતે પૂછી શકાય અને આ આપણે તારો મેળવી શકાય, આવી રીતે તારો મેળવી શકાય. અને અહીં જો લખવામાં તમને ભૂલ થશે તો તમારો જવાબ આવશે નહીં. એટલે જે રીતે અહીંયા વિસ્તરણ માંગ્યું હોય એ જ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમારો જવાબ મળી જશે. અહીં આની જગ્યાએ તમને બીજી કોઈ પણ રકમ આપીને વિસ્તરણ પૂછી શકે છે. હવે 7મો દાખલો જોઈએ તો સંખ્યા રેખાના ઉપયોગથી 4 વત્તા 3 મેળવો. આપણે અગાઉના દાખલામાં બાદબાકી શીખી ગયા, હવે આપણે સરવાળો મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણને સંખ્યા રેખા કઈ છે તે સંખ્યા રેખા દોરવી પડે. તો સંખ્યા રેખા દોરીશું, એમાં દર્શાવી દો. આમ તો તમને મિત્રો ખ્યાલ આવી જશે 4 વત્તા 3 7 જ થાય છે. તો આપણે 7 સુધી લખીશું ને વધારાના નિયમો લખી દઈએ. સૌથી પહેલા ત્યાં જઈને ઊભું રહેવાનું 4 ઉપર. તો 4 ઉપર જઈને ઊભા રહેશો. ત્યારબાદ નિશાની જોવાની, નિશાની શેની છે વત્તાની, તો વત્તા ઉમેરવાના છે એટલે આપણે જમણી બાજુ જઈશું. બાદ કરવાના હોય તો ડાબી બાજુ જવાનું. હવે આ બાજુમાં કશું જોવાનું, જમણી બાજુ જવાનું છે એટલે આપણે પેલી બાજુ જઈશું. કેટલા સ્ટેપ? 3 સ્ટેપ. તો 1 2 અને 3. તો આ થઈ ગયો આપણો જવાબ 4 ને 3 7. તો નીચે લખી દો 4 વત્તા 3 બરાબર 7. તો આવા દાખલા આ અહીં રકમ બદલીને પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે મિત્રો પ્રશ્ન 3 શીખીશું. તો પ્રશ્ન 3માં શું કહ્યું છે, માગ્યા મુજબ જવાબ લખો. પણ આ પ્રશ્નમાં દરેકના 3 ગુણ હશે. પ્રશ્ન 2માં 2 ગુણ હતા અને 10 માર્ક્સનો પ્રશ્ન હતો. હવે દરેકના 3 ગુણ છે, દરેકના 3 ગુણ અને 9 માર્ક્સનો પ્રશ્ન છે. તમને આવી રીતે 3 પ્રશ્નો પૂછાશે અને 3 × 9 એવી રીતે તમને 3 પ્રશ્નો પૂછીને દરેકના 3 ગુણ અને કુલ ટોટલ 9 માર્ક્સનો તમને પ્રશ્ન 3 પૂછાશે. તો તમને અહીં એવા પૂછાતા પ્રશ્નો તમને અહીં તમે શીખીએ. તો પહેલું છે, એક ટ્રક કલાકના 85 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે, આ ટ્રક 16 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે
કલાકમાં આ ટ્રક 16 કલાકમાં કેટલું અંતર કાપશે તો 1 કલાકમાં 85 કિલોમીટર અંતર કાપે છે તો 16 કલાકમાં કેટલું અંતર કાપશે તો આપણે એનો એક સ્ટેપ લખીશું કે 1 કલાકમાં ટ્રક 85 કિલોમીટર અંતર કાપે માટે એક કલાકની જગ્યાએ કેટલા 16 કલાકમાં ટ્રક કેટલું અંતર કાપશે બરાબર તો આ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું કે આવી રીતે તમે લખી દો તો તમને સરસ રીતે સમજણ પડે તો અને આ દાખલામાં એવું છે કે તમારે બરાબર સમજ વાક્ય સમજવાનું છે અને પછી એને દાખલો ગણવાનો તો સૌથી પહેલા રકમને બરાબર સમજશો તો તમને સરસ આઈડિયા આવશે તો 1 કલાકમાં 85 કિલોમીટર અંતર કાપે તો 16 કલાકમાં કેટલું હવે તમે ક્રોસ ગુણાકાર કરી દેશો એટલે તમને એનો જવાબ મળી જશે તો કેટલા થશે 85 ગુણ્યા 16 85 ગુણ્યા 16 અને છેદમાં 1 છે એટલે ન લખો તો ચાલે અહીંયા 1 સિવાય કોઈ પણ સંખ્યા હોય તો તમે 85 ગુણ્યા 16 છેદમાં 1 લખો 1 ની જગ્યાએ બીજી રકમ હોય તો તમારે લખવી ફરજિયાત બને છે પણ 1 છે એટલે ના લખો તો ચાલે ડાયરેક્ટ 85 અને 16 શું કરીશું હવે આપણે ગુણાકાર તો એકમ દશકની 16 5 એકા 5 8 એકા હવે બીજું સ્ટેપ આવશે 6 5 3 2 3 8 6 48 48માં 3 ઉમેરો એટલે 51 સરવાળો કરો 0 5 6 8 5 13 આપણો જવાબ આવ્યો 1360 તો 1360 કિલોમીટર અંતર કાપે ફરીથી આ દાખલો સમજી લઈએ કે એક ટ્રક કલાકના એટલે 1 કલાકના 85 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો આ ટ્રક 16 કલાકમાં કેટલું અંતર કાપશે તો સૌથી પહેલા આપણે એક સ્ટેપ લખી દઈશું કે 1 કલાકમાં ટ્રક 85 કિલોમીટર અંતર કાપે તો 16 કલાકમાં કેટલું હવે તમને અહીં ટ્રકની જગ્યાએ કોઈ પણ બીજું વાહન આપી શકે અહીં 85ની જગ્યાએ ગમે તે કિલોમીટર ગયા હોય અહીં 16 કલાકની જગ્યાએ ગમે તે કલાક કયા હોય આપણે આ સ્ટેપથી દાખલો ગણીશું તો આપણો જવાબ આવી જશે તો 1 કલાકમાં 85 કિલોમીટર અંતર કાપે તો 16 કલાકમાં કેટલું આપણે અહીં એક સ્ટેપ મૂક્યું અને પછી ગુણાકાર કર્યો અને તમને આ દાખલામાં ગુણાકાર તમને ઘડિયા આવડતા હશે તો તમે સરળતાથી ગુણાકાર કરી શકશો જો તમને ગુણાકાર નહીં આવડે તો તમારો જવાબ અહીં ખોટો આવશે એટલે બરાબર ઘડિયા આવડતા હશે તો ગુણાકાર તમે સરળતાથી કરી શકશો તો 85 ગુણ્યા 16 કર્યો તો આપણને જવાબ મળ્યો 1360 તો 1 કલાકમાં 85 કિલોમીટર અંતર કાપે તો 16 કલાકમાં 1360 કિલોમીટર અંતર કાપશે તો આ થયો આપણો 3 નંબરનો દાખલો હવે બીજું જોઈએ કે એક શહેરમાં 6 ધોરણમાં 2583 વિદ્યાર્થીઓ 7 ધોરણમાં 1560 અને 8 ધોરણમાં 1253 વિદ્યાર્થીઓ છે તો શહેરમાં 3 ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે અહીં આપણે કોઈ શાળાની વાત શહેરની વાત કરવામાં આવી છે એ શહેરમાં શાળાઓ આવેલી છે તો એ શાળાઓ ભેગી કરીને અમુક વિદ્યાર્થીઓ 6 ધોરણમાં અમુક વિદ્યાર્થીઓ 7 ધોરણમાં અને અમુક વિદ્યાર્થીઓ 8 ધોરણમાં ભણે છે તે સંખ્યા આપણને આપેલી છે અને છેલ્લે તમને પૂછ્યું કે 3 ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ હવે કુલ વિદ્યાર્થીઓ કયા છે એટલે મિત્રો આપણે તેનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે કુલ સંખ્યા
संख्या शोधवी હોય એટલે આપણે જે તે સંખ્યા આપી હોય તેનો સરવાળો કરીએ એટલે બધી જ સંખ્યા મળીને તમને કુલ સંખ્યા છેલ્લે મળી જાય છે। તો સૌથી પહેલા સહેલની વાત કરવામાં આવી છે તો 2589 છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ છે। તો 2589 કયા ધોરણના ધોરણ 6 ના વિદ્યાર્થીઓ બરાબર। હવે 7મા ધોરણમાં કેટલા છે, હવે કુલ સંખ્યા કઈ છે એટલે આપણે પહેલા તો સરવાળાનું ચિહ્ન મૂકી દેવું પડશે। 7મા ધોરણમાં 1560, હવે તમને અહીંયા ચાર અંકની કઈ છે એટલે ચાર અંકની એકમની નીચે એકમ, દશકની નીચે દશક, શતકની નીચે શતક, એ હજારની નીચે હજાર જ આવવું જોઈએ। જો તમને એ અંકોમાં ફેરફાર કરશો તો તમારો જવાબ આવશે નહીં। 1560 એ ધોરણ 7ના વિદ્યાર્થી बाकी कहू बाकी 19,900
જવાબ તમને
मळी जशे तो सौथी पहेला बे माथी आठ जाय जाय ना जाय तो बाजू वाला ने કહે છે કુ એના પર 3 મૂક્યું અને એના પર 12 તો 12 માંથી આઠ જાય તો 4 હવે 3 માંથી 7 ના જાય તો બાજુ વાળા ને કહે છે કુ 5 અને અહીંયા આયા 13 તો 13 માંથી 7 જાય તો કેટલા વાગે નીકળો 6 બરાબર 5 માંથી 6 ના જાય તો બાજુ વાળા ને કહે 6 અને અહીંયા 15 તો 15 માંથી 6 જાય તો 9 6 માંથી 4 જાય તો 2 8 માંથી 6 જાય 2 8 માંથી 2 જાય તો 6 તો આપણો જવાબ મળશે 66964 તો તમને આ ગમે તે અંક આપીને અવિજ રીતે તમને દાખલો પૂછાઈ શકે તો મોટામાં મોટી સંખ્યા બનાવવાની નાનામાં નાની સંખ્યા બનાવવાની અને તેની બાદબાકી કરશો એટલે તમને તફાવત મળી જશે તો હવે દાખલો પણ પરીક્ષામાં તમને પૂછાઈ શકે હવે મિત્રો પાંચમો દાખલો જોઈએ તો પાંચમા દાખલામાં આપણને એવી રકમ આપી છે કે સચિન ક્રિકેટનો જાણીતો ખેલાડી છે તમને ક્રિકેટમાં તો બહુ જ જ્ઞાન હશે અને ક્રિકેટનો તો બધા છોકરાઓને બધાને શોખ હોય છે એમાં સચિન તેંડુલકર એ તો તમે જાણીતો ખેલાડી છે અત્યાર સુધીમાં તેમણે 8914 રન બનાવ્યા છે તેણે તો અત્યારે ખાસા બધા રન બનાવી દીધા છે પણ આપણને રકમમાં 8914 રન બનાવ્યા છે તેવું કહ્યું છે તેનું લક્ષ્ય 10,000 રન પૂરા કરવાનું છે તેનું લક્ષ્ય કેટલું છે 10,000 એમણે તો 20,000 ઉપર રન કર્યા છે પણ અત્યારે આપણને રકમમાં જે આપ્યું છે તેને જ અનુલક્ષીને દાખલો આપણે ગણવાનો છે તો 10,000 રન પૂરા કરવાનું છે હજુ સચિને કેટલા રન બનાવવાના બાકી રહ્યા તો સૌથી પહેલા અત્યાર સુધીમાં સચિને કેટલા રન બનાવ્યા છે 8914 એને કેટલા રન પૂરા કરવાનું લક્ષ્ય છે તો 10,000 રન પૂરા કરવાના છે 8914 રન બનાવ્યા છે આપણને એવું કહેશે કે કેટલા રન બનાવવાના બાકી રહ્યા તો તમારે જેટલું રનનું લક્ષ્ય છે એમાંથી જેટલા પૂરા કર્યા એની બાદબાકી કરશો એટલે જેટલા બનાવવાના બાકી રહ્યા એ તમને જવાબ મળી જશે તો સૌથી પહેલા આપણે આ રકમને રકમમાં મોટીમાંથી નાની રકમ બાદ કરીશું એટલે તમને જવાબ મળી જશે તો સચિને કેટલા રનનું લક્ષ્ય હતું 10,000 રન નું લક્ષ્ય એમાંથી કેટલા રન એને પૂરા કર્યા 8914 હવે આ 5 અંકની આવી હવે નીચે 4 અંકની આવશે એટલે તેને તમારે મૂકવામાં 8914 આવી રીતે વ્યવસ્થિત મૂકવાનો તો તમારો વ્યવસ્થિત એકમ નીચે એકમ દશકની નીચે દશક શતકની નીચે શતક હજારની નીચે હજાર અને 10,000ની નીચે 10,000 પર કશું આપ્યું નહીં એટલે આપણે છેલ્લું તરીકે ગણી લેવાનું 8914 રન પૂરા કર્યા તો તેને કેટલા રન બાકી કર્યા 10,000માં તો તેની આપણે શું કરીશું તેની બાદબાકી કરીશું એટલે આપણને જવાબ મળી જશે તો મિત્રો તમને અહીં એવું લાગે એ મીંડા મીંડા વાળા છે એટલે અમુક વિદ્યાર્થીઓને તેની બાદબાકી કરવામાં તકલીફ પડે છે તો સૌથી પહેલા શૂન્યમાંથી 4 જાય તો શૂન્યમાંથી 4 જાય ના જાય કારણ કે કશું છે નહીં તો 4 લાવવાને કહીએ તો બાજુવાળાને જે જઈશું તો બાજુવાળા પાસે પણ કશું છે નહીં એની બાજુવાળા પાસે પણ કશું છે નહીં એની બાજુવાળા પાસે પણ છે નહીં તો અહીં છે એની જોડેથી લઈ લઈશું એટલે શૂન્ય પણ અહીં કશું હતું નહીં એટલે એને આપણે આપીશું 9 9 9 અને છેલ્લા વાળાને આપણે કરીશું 10 તો આ રીતે તમારે કઈ રીતે શૂન્ય શૂન્ય હોય અને સૌથી આગળ વાળાને ઘેર જવાનું હોય તો અહીં 10 10 10 લખવાના નહીં ત્યાં શું આવે 9 9 9 અને છેલ્લા વાળાને ત્યાં કેટલા આવે 10 હવે 10 માંથી 4 જાય તો 6 9 માંથી 1
તેને રન કેટલા બાકી રહ્યા 1086 તો 1086 રન બાકી રહ્યા મિત્રો તમને એવું લાગતું હશે કે આ દાખલો તો કેટલો સરળ છે પણ જ્યારે બાદબાકી કરો ત્યારે એને શૂન્ય આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓને આ બાદબાકીમાં તકલીફ પડે છે તો આવી રીતે બાદબાકી કરશો એટલે તમારે બાકી રહ્યા રન આવી જશે તો તમે આ વિડીયોનો પ્રશ્ન 2 માંથી મુજબ જવાબ લખો 10 માર્ક્સના દરેકના 2 ગુણ અને પ્રશ્ન નંબર 3 9 માર્ક્સના દરેકના 3 ગુણ તો તમને અવળ પરીક્ષામાં રકમ બદલીને તમને અવા દાખલા પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 માં પૂછાઈ શકે છે જય હિંદ જય ભારત